ધોરણ ચાર ની અંદર ચેપ્ટર નંબર પાઠ નંબર છ ભંગાર વેચનાર, એમાં આપણે આજે આગળના દાખલાઓ જોઈશું. પ્રશ્ન નંબર પાંચ કરીને આપણો દાખલો છે કે 10 પેન્સિલ રૂપિયા 35માં ખરીદીને રૂપિયા 40માં વેચવામાં આવે તો નફો થાય કે નુકસાન થાય, કેટલા રૂપિયા? હવે આપણે અહીંયા શું કહ્યું છે કે 10 પેન્સિલ જે છે એ આપણે 35 રૂપિયામાં ખરીદીએ છીએ, બરાબર, ઓછા પૈસામાં ખરીદીએ છીએ, અને 40 રૂપિયામાં વેચી નાખીએ છીએ, એટલે વધારે રૂપિયાની અંદર આપણે વેચી નાખીએ છીએ. 40 એ 35 કરતા કેવા છે? વધારે છે. 35માં ખરીદેલી વસ્તુ આપણે 40માં વેચીએ છીએ તો આપણને શું થાય છે? નફો થશે. હવે કેટલા રૂપિયા? તો કેટલા રૂપિયા શોધવા આપણે શું કરીશું? 40 રૂપિયામાંથી 35 રૂપિયાને બાદ કરીશું. 40 રૂપિયામાંથી 35 રૂપિયાને બાદ કરીશું એ આપણો એટલા રૂપિયા આપણો નફો થશે. અહીં આપણે જવાબમાં લખીશું નફો થાય 40 રૂપિયા ઓછા 35 રૂપિયા. 0માંથી 5 જાય નહીં એટલે અહીંયાથી આપણે 10 અને 3, બરાબર, 10માંથી 5 જાય તો 5, 3માંથી 3 જાય તો 0. કેટલા રૂપિયા નફો થશે? 5 રૂપિયા નફો થાય. બીજો દાખલો જોઈએ. ત્રીસ નોટબુક રૂપિયા 135માં ખરીદીને 165માં વેચવામાં આવે તો નફો થાય કે નુકસાન, કેટલા રૂપિયા? હવે અહીં શું છે કે 30 નોટબુક જે છે એ આપણે 135માં ખરીદી, ઓછી કિંમતમાં ખરીદી છે અને વધારે કિંમતમાં વેચીએ છીએ તો આપણને શું થશે? નફો થાય. કેટલા રૂપિયા શોધવા માટે આપણે શું કરીશું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરી દઈશું. 165માંથી 135ને બાદ કરીશું. 5માંથી 5 જાય તો 0, 6માંથી 3 જાય તો 3, 1માંથી 1 જાય તો 0. કેટલા રૂપિયા નફો થશે? 30 રૂપિયા નફો થશે. 5 કંપાસ પેટી આગળનો દાખલો છે. 5 કંપાસ પેટી રૂપિયા 185માં ખરીદીને 210માં વેચવામાં આવે તો નફો થાય કે નુકસાન, કેટલા રૂપિયા? હવે અહીં શું છે કે આપણે કંપાસ પેટી 185 રૂપિયામાં ખરીદીએ છીએ, ઓછી કિંમતમાં ખરીદીએ છીએ અને વધારે કિંમતમાં વેચી નાખીએ છીએ તો આપણને શું થશે? નફો થશે. કેટલા રૂપિયા એ હવે આપણે શોધીશું. બસ 210 ઓછા 185. 0માંથી 5 ના જાય, 10માંથી 5 જાય, પછી અહીંયા શું આવશે? 0. અહીંયા 0 એટલે 0માંથી 8 ના જાય એટલે અહીંયા કેટલા લઈશું આપણે? 10, 1, 8, 2. જસ્ટ વેની મિનિટ. 10માંથી 8 જાય તો 2, 1માંથી 1 જાય તો 0, એટલે કેટલા રૂપિયા નફો થશે? 25 રૂપિયાનો નફો થશે. ચોથે એક ટેબલ રૂપિયા 325માં ખરીદીને 403માં વેચતા નફો થાય કે નુકસાન થાય? હવે ઓછી કિંમતમાં આપણે લઈએ છીએ, 325માં લઈએ છીએ અને 403માં વેચીએ છીએ તો આપણને શું થશે? નફો થશે. 403 ઓછા 325, 3માંથી 5 ના જાય એટલે અહીંયા 13 આવશે, પછી અહીંયા 9 આવશે, 0 છે એટલે અહીંયા 10 ના મૂકાય, અહીંયા 9 અને અહીંયા 3. 13માંથી 5 જાય તો 8, 9માંથી 2 જાય તો 7, 3માંથી 3 જાય તો 0. કેટલા રૂપિયા નફો થશે? 78 રૂપિયા નફો થાય. પાંચમો દાખલો છે. એક ખુરશી
આપણે 340 માં ખરીદીએ છીએ અને 285 માં વેચીએ છીએ. હવે અહીંયા જુઓ, 340 એટલે વધારે રૂપિયામાં ખરીદીને આપણે ઓછા રૂપિયામાં વેચીએ છીએ, તો આપણને શું થશે? નુકસાન જશે, બરાબર? નુકસાન જશે. નુકસાનને આપણે ખોટ પણ કહીએ છીએ. જેવી રીતે ફાયદાને નફો કહેવામાં આવે છે, તેવી રીતે નુકસાનને ખોટ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે નુકસાન થશે, હવે કેટલા રૂપિયા નુકસાન થાય, બરાબર? તો આપણે મોટી રકમમાંથી નાની રકમને બાદ કરીશું. 340 રૂપિયા માઇનસ 285 રૂપિયા. ઝીરોમાંથી 5 ના જાય એટલે 10માંથી 5ને બાદ કરીશું. અહીંયા 3 આવશે, 10માંથી 5 જાય તો 5. હવે 3માંથી 8 ના જાય એટલે અહીંયાથી આપણે લઈશું 1, અને અહીંયા આવશે 13, અને અહીંયા આવશે 2. હવે 13માંથી 8ને બાદ કરીશું, 5. 2માંથી 2 જાય તો 0. 55 રૂપિયા નુકસાન થશે. એક ટીવી રૂપિયા 9,645માં ખરીદીને 8,992માં વેચતા નફો થાય કે નુકસાન? હવે વધારે રૂપિયામાં ખરીદીને ઓછા રૂપિયામાં વેચીએ તો આપણને શું થશે? નુકસાન થશે. નવ હજાર 645 રૂપિયા ઓછા 8,992 રૂપિયા. 5માંથી 2 જાય તો 3, 4માંથી 9 ના જાય એટલે અહીંયા કેટલા આવશે? 14. અહીંયા 5, 14માંથી 9 જાય તો 5, 5માંથી 9 નહીં જાય એટલે અહીંયા કેટલા લેવાના? 15, અને અહીંયા આવશે 8. 6 અને 8માંથી 8 જાય તો 0. કેટલા રૂપિયા નુકસાન થશે? 653 રૂપિયા નુકસાન થાય. સાતમો દાખલો આગળ જોઈશું. 4 કિલોગ્રામ દ્રાક્ષ રૂપિયા 280માં ખરીદીને 310માં વેચીએ છીએ તો નફો થાય કે નુકસાન? હવે ઓછી રકમમાં ખરીદેલી છે અને વધારે કિંમતમાં આપણે વેચીએ તો આપણને દ્રાક્ષ આપણે કેટલા રૂપિયામાં ખરીદી છે? 280 રૂપિયામાં, બરાબર છે? ખરીદી છે, નફો થશે, અને વધારે કિંમતમાં વેચી દઈએ છીએ એટલે 310 ઓછા 280 રૂપિયા. 0 1માંથી 8 ના જાય એટલે અહીંયા કેટલા લેવાના? 11, અને અહીંયા આવશે 2. 3 2માંથી 2 જાય તો 0. 30 રૂપિયા આપણને નફો થાય. 2 કિલોગ્રામ સફરજન 390માં ખરીદીને 325ની અંદર આપણે વેચીએ છીએ. હવે 390 વધારે કિંમતમાં ખરીદીએ છીએ અને ઓછી કિંમતમાં વેચીએ છીએ તો શું થશે? નુકસાન. રૂપિયા ઓછા 325 રૂપિયા. 0માંથી 5 એટલે 10માંથી 5 જાય તો 5, અહીં આવશે 8, 6, 3માંથી 3 જાય તો 0. કેટલા રૂપિયા? 65 રૂપિયા નુકસાન થાય. ત્રણ કિલોગ્રામ મોસંબી રૂપિયા 270માં ખરીદી 246માં વેચતા નફો થાય કે નુકસાન? નુકસાન જશે. કેમ? કારણ કે આપણે વધારે કિંમતમાં ખરીદીએ છીએ અને ઓછી કિંમતમાં વેચી દઈએ છીએ. 0માંથી 6 ના જાય એટલે અહીંયા 10 આવશે, અહીંયા 6 આવશે. 10માંથી 6 જાય તો 4, 6માંથી 4 જાય તો 2. 24 રૂપિયા નુકસાન થાય. 2માંથી 2 જાય તો 0. 2 સ્કૂલ બેગ આપણે 786 રૂપિયામાં ખરીદીને 894માં વેચી દઈએ છીએ વધારે કિંમતમાં, તો આપણને શું થશે? નફો થશે. ઓછી કિંમતમાં ખરીદીને વધારે કિંમતમાં વેચીએ છીએ માટે.
चार माथी छ ना जाए એટલે અહીંયા આવશે 14 અહીંયા આવશે 8 અહીંયા આવશે 8 8 માંથી 8 જાય 0 7 માં 8 માંથી 7 જાય 1 108 રૂપિયા નફો થાય આ પ્રમાણે એવી જ રીતે આપણે હવે આગળના દાખલા ગણીએ અહીં પણ આપણને એક કોષ્ટક આપ્યું છે એમાં જુઓ આપણને પેન્સિલની કિંમત પેનની કિંમત સ્ટેપલર સંચા ફેવિસ્ટિકની કિંમત આપી છે કે 15 પેન્સિલ આપણને 45 રૂપિયામાં મળે છે 12 પેન 120 રૂપિયામાં મળે છે 8 સ્ટેપલર 240માં મળે છે 4 સંચા 8 રૂપિયામાં મળે છે 7 ફેવિસ્ટિક 245માં મળે છે એના ઉપરથી આપણે દાખલા ગણવાના છે કે 25 પેન્સિલની કિંમત કેટલી થાય બરાબર હવે અહીંયા આપણને શું કીધું છે 15 પેન્સિલની કિંમત 45 રૂપિયા છે અને આપણે 25 પેન્સિલની કિંમત શોધવાની છે તો આપણે પહેલા શું કરીશું આની અંદર કે આપણે પહેલા એક પેન્સિલની કિંમત શોધી લઈશું એક પેન્સિલની કિંમત શોધીને પછી આપણે 25 પેન્સિલની કિંમત શોધવાની છે હવે જુઓ અહીં 15 પેન્સિલની કિંમત 45 રૂપિયા 15 પેન્સિલ 45 રૂપિયામાં 15 પેન્સિલ 45 રૂપિયામાં મળે માટે એક પેન્સિલ કેટલા રૂપિયામાં અહીંયા આપણે શું કરવાનું છે ભાગાકાર કરીશું 45 ભાગ્યા 15 15 તરી 45 એટલે 3 રૂપિયામાં એક પેન્સિલ આપણને કેટલા રૂપિયામાં મળશે 3 રૂપિયામાં અહીંયા આપણે શું એક પેન્સિલની કિંમત 3 રૂપિયા માટે આપણે કેટલી પેન્સિલ લેવાની છે 25 પેન્સિલ 25 પેન્સિલની કિંમત કેટલા રૂપિયા અહીંયા આપણે શું કરીશું 25 ગુણ્યા 3 5 તારી 15 ના 5 વધી પડી 1 3 2 6 ને 1 7 કેટલા રૂપિયામાં મળશે 75 રૂપિયાની અંદર આપણને 25 પેન્સિલ મળે છે પછી બીજો દાખલો છે કે 18 પેનની કિંમત કેટલી થાય હવે આપણને અહીંયા 12 પેનની કિંમત આપી છે 120 રૂપિયા અને આપણે શું કીધું છે કે 18 પેનની કિંમત આપણે પહેલા એક પેનની કિંમત શોધીશું 12 પેનની કિંમત 120 રૂપિયા માટે એક પેનની કિંમત કેટલા રૂપિયા તો આપણે શું કરીશું 120 ભાગ્યા 12 શું આવશે જવાબ 10 રૂપિયા એક પેનની કિંમત 10 રૂપિયા માટે 18 પેનની કિંમત કેટલા રૂપિયા શું કરીશું 18 ગુણ્યા 10 કેટલા આવશે 180 રૂપિયા ત્રીજો દાખલો જોઈએ 12 સ્ટેપલરની કિંમત કેટલી થશે હવે અહીં આપણે 8 સ્ટેપલરની કિંમત 240 રૂપિયા આપી છે અહીં આપણે લખીશું 8 સ્ટેપલર ની કિંમત 240 રૂપિયા માટે એક સ્ટેપલરની કિંમત કેટલા રૂપિયા શું કરીશું 240 ભાગ્યા 8 જો તમને આ રીતે ડાયરેક્ટ ભાગાકાર કરતા ના આવડે તો તમારે ભાગાકારની રીતે ભાગાકાર કરવાનો છે હું અહીંયા છેદ ઉડાવું છું 8 તરી 24 થશે એટલે 3 ની ઉપર 1 0 એટલે કેટલા 30 રૂપિયામાં આપણને એક સ્ટેપલર મળશે આપણે ભાગાકાર સાઈડમાં કરવું હોય તો આ રીતે કરી શકીએ છીએ 8 તરી 24 0 0 આ 0 પર એટલે ઉપર જશે બરાબર છે આ રીતે
એટલે એક સ્ટેપલરની કિંમત કેટલા રૂપિયા? 30 રૂપિયા. માટે 12 સ્ટેપલરની કિંમત કેટલા રૂપિયા? 30 × 12 કરવાના છે. 12 × 0 = 0, 12 × 3 = 36, 360 રૂપિયા. ડાયરેક્ટ ગુણાકાર આવડે તો ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ, અને ના આવડે તો એક એક સંખ્યા લઈને ગુણાકાર કરી શકાય છે. પછી છે 36 સંચાની કિંમત કેટલી થશે? હવે અહીંયા આપણને 4 સંચાની કિંમત આપી છે, 4 સંચાની કિંમત 8 રૂપિયા. માટે 1 સંચાની કિંમત કેટલા રૂપિયા? 8 ભાગ્યા 4 એટલે કેટલા રૂપિયા? 2 રૂપિયા. 1 સંચાની કિંમત, 1 સંચાની કિંમત 2 રૂપિયા. માટે 36 સંચાની કિંમત કેટલા રૂપિયા? 36 × 2, 6 × 2 = 12, વધી પડી 1, 3 × 2 = 6 ને 1 = 7, 72 રૂપિયા. 10 ફેવિસ્ટિકની કિંમત કેટલા રૂપિયા? અહીંયા આપણે 7 ફેવિસ્ટિકની કિંમત આપી છે, 7 ફેવિસ્ટિકની કિંમત 245 રૂપિયા. માટે 1 ફેવિસ્ટિકની કિંમત કેટલા રૂપિયા? શું કરીશું આપણે? 245 ભાગ્યા 7. હું તમને અહીંયા કરીને બતાવું છું, 245 ભાગ્યા 7. પહેલા 2 સંખ્યા લઈશું, હવે 7 × 3 = 21, 7 × 4 = 28 વધી જશે, એટલે 7 × 3 = 21. 4 માંથી 1 = 3, 2 માંથી 2 = 0 અને 35 આવશે, 7 × 5 = 35. 1 સંચાની કિંમત કેટલી મળશે આપણને? 35 રૂપિયા. અહીં લખવાનું, 1 સંચાની, 1 ફેવિસ્ટિકની કિંમત 35 રૂપિયા. માટે 10 ફેવિસ્ટિકની કિંમત 35 × 10 = 350 રૂપિયા. 350 રૂપિયા. પછી આગળનો દાખલો છે, 20 પેન્સિલ અને 3 સ્ટેપલરની કુલ કિંમત કેટલી થાય? હવે આપણે 20 પેન્સિલ, બરાબર, 1 પેન્સિલની કિંમત આપણે શોધી લીધી છે આગળ, એટલે 1 પેન્સિલની કિંમત, 1 પેન્સિલની કિંમત 3 રૂપિયા છે. પહેલા 1 પેન્સિલની કિંમત 3 રૂપિયા. માટે 20 પેન્સિલની કિંમત કેટલા રૂપિયા? 20 × 3 છેદમાં 1, 60 રૂપિયા, બરાબર છે. પછી સ્ટેપલરની કિંમત, હવે 1 સ્ટેપલરની કિંમત આપણે શોધી છે, બરાબર, સ્ટેપલરના દાખલાની અંદર 1 સ્ટેપલરની કિંમત 30 રૂપિયા છે. એક સ્ટેપલરની કિંમત 30 રૂપિયા. માટે 3 સ્ટેપલર લેવાના છે, 30 × 3 = 90 રૂપિયા એટલે 90 રૂપિયા. હવે આ બંને થઈને કુલ કિંમત કેટલી થશે? તો અહીંયા આપણે સરવાળો કરીશું, 90 + 60 = 0 ને 150 રૂપિયા. પછી 15 પેન અને 1 ફેવિસ્ટિકની કુલ કિંમત આપણે જોઈશું, 1 પેનની કિંમત 10 રૂપિયા છે,
માટે 15 પેનની કિંમત 15 ગુણ્યા 10 બરાબર 150 રૂપિયા. પછી છે 8 ફેવિસ્ટિકની કિંમત. હવે એક ફેવિસ્ટિકની કિંમત આપણે પહેલા શોધેલી છે, એક ફેવિસ્ટિકની કિંમત છે 35 રૂપિયા. માટે 8 ફેવિસ્ટિકની કેટલા રૂપિયા? 35 ગુણ્યા 8, 8 પંચા 45, વધી પડી 4, 8 તરી 24, 28. બંનેનો સરવાળો કરીશું, 285 વત્તા 150. 5 8 તેર, વધી પડી 1, 2 ને 1, 3 ને 4, 435. એક મિનિટ, અહીંયા 8 પંચા થશે 40 થશે, 8 પંચા 45 નહીં થાય, 8 પંચા 40 થશે એટલે 430 રૂપિયા. ફરી વખત જોઈ લઈએ, એક પેનની કિંમત 10 રૂપિયા, 15 પેનની કિંમત કેટલી થશે? 150 રૂપિયા. એક ફેવિસ્ટિકની કિંમત 35 રૂપિયા, 8 ફેવિસ્ટિકની કિંમત કેટલા રૂપિયા? તો આપણે શું કરવાનું છે, 35 ગુણ્યા 8, અહીંયા ગુણાકારમાં જે ભૂલ થઈ હતી એ સુધારી દીધી છે. 8 પંચા 40, 0 વધી પડી 8, તરી 24 ને 4, 28 એટલે 280 રૂપિયા. 8 ફેવિસ્ટિકની કિંમત એટલે 280 રૂપિયા વત્તા 150 રૂપિયા એટલે આપણને કેટલા મળ્યા? 430 રૂપિયા.